હવે એક નજર કરીશું મૂક બધીરો માટેના સમાચાર પર દેશના અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ઉત્તરાખંડ અને હિમાચલમાં તો ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી તબાહી મચી ગઈ છે તો બીજી તરફ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં નદી નાળા તોફાની બન્યા છે આ સિવાય રાજસ્થાનમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મધ્યપ્રદેશના ભોપાલ જબલપુર ઉમરિયા મંડલા અને ડિંડોરિયામાં સ્કૂલમાં રજા આપી દેવાય છે જ્યારે બિહારમાં સારણ જિલ્લાની નદીમાં છ નાવડી ડૂબી જતા પંદરથી વધુ લોકો લાપતા છે બીજી તરફ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર છે પ્રયાગરાજ જિલ્લામાં ગંગા નદી તોફાની બની છે નદી કિનારાના સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે મળતી માહિતી પ્રમાણે પચાસ હજાર વિદ્યાર્થી લોન છોડીને લોજ છોડીને જતા રહ્યા છે ઝારખંડમાં શુક્રવાર રાતથી અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે ઝારખંડના દક્ષિણ ભાગમાં રહેતા લગભગ પચીસો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા અધિકારીઓએ કહ્યું કે અને તેનુઘાટ જેવા પાણી છોડવામાં આવેલા કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે હજુ ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભોપાલ ગ્વાલિયર અને ઉજ્જૈનમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે

સાગરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જબલપુરમાં છ ઇંચ અને ભોપાલમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ ઓગસ્ટે બનાસકાંઠા દાહોદ પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે ત્રીજા દિવસે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં પણ વરસાદ રહેશે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાય છે